नमस्कार दर्शक मित्रों, हूँ पूजा, स्वागत करूँ छू आपनू इंडिया न्यूज गुजरात ना खास बुलेटिन आपनू सूरत मा। नजर करिए आज ना महत्वना समाचार पर। आज थी चैत्र नवरात्रि नो प्रारंभ, गृहमंत्री करिया माताजी ना दर्शन। नवसारी मा धोरण 7 ना व्हाट्सएप ग्रुप मा शिक्षकों बीबस वीडियो मुक्यो। शहर में तापमान घटाड़ो थता गर्मी यथावत, हीटवेवनी आगाही। पानी पुरवठा मंत्री कहू सी आर पाटिल निवेदन थी कांग्रेस में गभराट। देशु खाते सामान्य बाबत में युवा ने घातकी हत्या। चैत्री नवरात्रिनो प्रारंभ थयो छे त्यारे प्रथम दिवसे ज शहेरना मंदिरोमां भक्तोनुं घोड़ापुर उमटी पड्युं हतुं। तो बीजी तरफ गृह राज्य मंत्री हरसंघवी पण सूरतना जाणीता एवा अथवा लायंस अंबिका निकेतन खाते मां अंबाना दर्शन माटे पहोंच्या हता। चैत्री नवरात्रिनो प्रारंभ थता ज देशभरमां माणी आराधना करवा भक्तोए वहेली सवारथी मंदिरमां लाइनो लगावी हती। त्यारे सूरतना आठवा लाइन्स खाते आवेला अंबिका निकेतन मंदिरे सिक्योरिटी साथे गृह राज्य मंत्री हर्ष संघवी पण दर्शन करवा माटे पहोंच्या हता। आजे चैत्री नवरात्रिना प्रथम दिवसे मंदिरे पहोंचेला गृह राज्य मंत्री हर्ष संघवी माताजीनी पूजा अर्चना करी अने लोकोने चैत्री नवरात्रिनी शुभकामनाओ पाठवी हती। अने त्यारबाद गुजरातनी जनताने सुखाकारी साथे सलामती जळवाई रहे ते माटे प्रार्थना करी होवानी वात करी हती। उल्लेखनीय छे के थोड़ा दिवस पहला होली पर्व पर गृह राज्य मंत्री हर्ष संघवी पोताना फेमिली साथे वहेली सवारे श्री इच्छानाथ महादेव मंदिर पोलिस हेडक्वार्टर खाते पहोंच्या हता। महत्वनी वात ए हती के त्यारे संघवी पोताना पर्सनल कार मां पोते ड्राइव करी मंदिरे पहोंच्या हता, तेमज पोताना तमाम सिक्योरिटी स्टाफ ने तेमणे रजा आपी हती। गृह राज्य मंत्री हर्ष संघवी तेमना सूरत निवास दरमियान गमे त्यारे कोई पण स्थले बिंदास्त पहोंची जता होय छे અને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી માંડીને અન્ય કાર્યક્રમોમાં પણ હાજર રહેતા હોય છે। આજે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે। માં અંબા એ ગુજરાત નહીં આખા દેશના સૌ લોકોના આસ્થાનું કેન્દ્ર છે। આજે સુરતના અંબાજી મંદિર ખાતે માં અંબેની ચરણોમાં પ્રાર્થના કરીને ગુજરાતના સૌ નાગરિકોના જે મનોકામના છે શાંતિ સલામતી એ હંમેશા કાયમ રહે તે માટે પ્રાર્થના કરી અને ગુજરાતના સૌ નાગરિકોને ચૈત્રી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। कोरोना काल में शुरू थयेली ऑनलाइन शिक्षण प्रथा ने कारण शिक्षण जगत में अनेक बदीओ उभी थई छे। आवा संजोगों में नवसारी ने एस्टर ग्लोबल स्कूल ना एक शिक्षके धोरण 7 ना एक व्हाट्सएप ग्रुप में बीभत्स वीडियो मुकी दीधा हता, जेना कारणे विद्यार्थीओ अने वालीओ में होबाळो मची गयो हतो। आ बनाव अंगे आचार्य अने वालीओए फरियाद करी छे, तेमज शिक्षक विरुद्ध पोलिस फरियाद नोंधावानी तजवीज हाथ धरी छे। નવસારીના જલાલપુર ખાતે આવેલી એસ્ટર ગ્લોબલ સ્કૂલના ધોરણ 7ના વોટ્સએપ ગ્રુપમાં ગઈરાત્રિના 1:30 વાગ્યાના સુમારે પુરુષોત્તમ પુરોહિત નામના એક શિક્ષકે વોટ્સએપ ગ્રુપમાં બે બીભત્સ વિડીયો મૂક્યા। એકાએક ગ્રુપમાં બીભત્સ વિડીયો મૂકવામાં આવતા હોબાળો મચી ગયો। શિક્ષક દ્વારા મૂકવામાં આવેલો આ વિડીયો વિદ્યાર્થીઓ સહિત આ ગ્રુપમાં રહેલા અન્ય શિક્ષકોએ પણ જોયો હતો, તેમજ તેમણે શાળાના સંચાલકોને આ મામલે ફરિયાદ કરી હતી। બીજી તરફ વાલીઓ પણ શાળા ઉપર દોડી આવ્યા હતા અને શાળાના સંચાલકોને તેમજ આચાર્યને સાયન્સ શિક્ષકના આ કારસ્તાન અંગે ફરિયાદ કરી હતી। ધોરણ 7ના માસૂમ બાળકોના ગ્રુપમાં ખુદ સાયન્સ શિક્ષક દ્વારા જ આ પ્રકારની વિકૃત હરકત કરવામાં આવતા શાળાની બદનામી થઈ છે, તેમજ શાળાના શિક્ષકો અને સંચાલકો સહિત વાલીઓ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે। આ મામલે વાલીઓ દ્વારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે એસ્ટર ગ્લોબલ સ્કૂલના આ શિક્ષકને શાળામાંથી છૂટા કરી દેવામાં આવેલા છે, પરંતુ હાલમાં એક્ઝામ ચાલતી હોવાથી વાલીઓમાં ખોટો મેસેજ ન જાય તે માટે તેમને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યા ન હતા, જેના કારણે જ પુરુષોત્તમ પુરોહિત નામના આ શિક્ષકે વોટ્સએપ ગ્રુપમાં બીભત્સ વિડીયો મોકલીને પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી। આ બનાવને પગલે શાળાની પણ બદનામી થઈ છે અને વાલીઓમાં તેમજ શાળાના શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી મેમ, શું ઘટના બની છે? અમારા જે એક ટીચર છે જેને અમે એમને કાઢી મૂક્યા હતા સ્કૂલમાંથી, તો એમણે ગઈકાલે રાતના 1:30 વાગ્યા જેવું એક શાળાના ગ્રુપમાં જેમાં બચ્ચાઓ યુઝ કરે છે વોટ્સએપ ગ્રુપ, એમાં એમણે એક પોર્ન વિડીયો મૂક્યો હતો। એના લઈને અમે એના જે આક્રોશ છે અમારો બી એ ટીચર ઉપર અમે બતાવીએ છીએ અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન થાય એવી અમે આશા રાખીએ છીએ કે એ ટીચરના કૃત્યના લીધે, આવું કૃત્યના લીધે અમારા શાળા અને અમારા બચ્ચાઓ અને અમારા વાલીઓ પરેશાન થાય એના માટે અમે એક્શન જેમ કે પોલીસ કમ્પ્લેન કરી શકીએ છીએ અને એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન થાય જેનાથી નેક્સ્ટ ટાઈમ એક આપણે એવું ઇમેજ ક્રિએટ કરીએ કે ખાનગી શાળામાં આવા ટીચરોને અપોઇન્ટ કરતા પહેલાં વિચાર કરે કે અમારે બચ્ચાઓનું ભવિષ્ય સાથે કોઈ પણ જાતનો કોઈ ખેલવાડ ના થાય એવી અમે આશા રાખીએ છીએ। પણ ગ્રુપમાં રહ્યા હતા, ગ્રુપમાંથી કેમ કરવામાં આવ્યા? ગ્રુપમાં એટલા માટે એમને કર કેમ કે એક્ઝામનો ટાઈમ હતો, ફાઇનલ એક્ઝામ્સ ચાલતી હતી, ફાઇનલ એક્ઝામ્સને લઈને અગર કદાચ અમે એમને ગ્રુપમાંથી કાઢી નહીં તો પેરેન્ટ્સમાં એ પણ મેસેજ જાય કે એક્ઝામના ટાઈમે મેઇન સબ્જેક્ટના ટીચર શાળા છોડી દીધી। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે, જોકે તેમ છતાં શહેરીજનોની ઉનાળાનો આકરો તાપ અકળાવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજે પણ શહેરમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો। સુરત શહેરમાં 3 દિવસથી મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। આજે શનિવારના રોજ સુરત શહેરનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ સ્થિર થયું હતું, જોકે બપોર બાદ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો હતો। બપોરના સમયમાં શહેરમાં પ્રતિ કલાકે દક્ષિણ પશ્ચિમી દિશામાંથી 4 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતો રહ્યો હતો। સુરત શહેરનું આજનું લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું અને શહેરમાં હવામાનમાં ભેજનું પ્રમાણ 83% જેટલું નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, તેમજ બપોરના સમયે લો ફૂંકાતી હોય ત્યારે લોકોએ ગરમીથી બચવા માટેના નુસ્ખા અજમાવવા જોઈએ એવી સલાહ પણ શહેરના નામાંકિત ડોક્ટરો આપી રહ્યા છે। ખાસ કરીને શહેરીજનોને ગરમીથી બચવા માટે કામ વગર ઘરમાંથી બહાર નહીં જવા માટેની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે। ગરમીની સીધી અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે અને બપોરના સમયે રસ્તાઓ પરની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને કોંગ્રેસ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવી જીતેલા કપરાડાના ધારાસભ્ય અને હાલના મંત્રી જીતુ ચૌધરીએ જાહેર મંચ પરથી સીઆર પાટીલના વખાણ કરવા સાથે બોલવામાં ભાંગડો વાટ્યો હતો, જેથી સભામાં હાજર લોકોમાં હાસ્યની છોડ ઉઠી જોવા મળી હતી। આજે નવસારીના સુરખાઈ ખાતે એક જાહેર કાર્યક્રમમાં કપરાડાના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી બોલવા ઉભા થયા હતા। ઉપસ્થિત લોકોનો ઉત્સાહ વધારવા માટે બોલી રહેલા મંત્રી જીતુ ચૌધરી ઉત્સાહમાં આવીને એવું બોલી ગયા કે સીઆર પાટીલ સાહેબે એવું કહ્યું છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં અમે તમામ બેઠકો જીતવાના, એટલે કોંગ્રેસમાં ગભરાટ ફેલાઈ ગયો છે, આ ગભરાટને કારણે હું પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયો છું। મંત્રીના આવા વિધાનથી ઉપસ્થિત લોકો ખડખડાટ હસી પડ્યા હતા, તેમજ થોડા સમય માટે વાતાવરણ હળવું થઈ ગયું હતું। જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાનો ભરતી મેળો હજી પણ ચાલુ છે અને આગામી દિવસોમાં આ મામલે કોંગ્રેસમાં વધારે ઉછળકૂદ જોવા મળી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। કોંગ્રેસની અંદર પણ જોખમ દેખાય છે કે 2022માં સીઆર પાટીલ સાહેબે કીધું કે 182 જીતવાના એટલે બધાની ગભરાટ છૂટી ગઈ, એમાં મારી ભી ગભરાટ છૂટી ગઈ, એટલે એમ ભી નથી આવ્યો।
વધુ એક હત્યાનો બનાવ વિસુ વિસ્તારમાં બન્યો હતો, જેમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 23 વર્ષના યુવકની ચપ્પુના ઘા ઝીકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનામાં ઉમરા પોલીસે ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક હત્યાના બનાવો બની રહ્યા છે. રોજ નવા ગુનાઓ સુરત પોલીસના ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે ફરી શુક્રવારની મોડી રાત્રે સુરતના વેસુ વિસ્તારમાં યુવકને મોતને ઘાટ ઉતારી હત્યાને અંજામ અપાયો હતો. વેસુના આવાસમાં 23 વર્ષીય યુવક દીપુ રાઠોડ નજીકમાં રહેતા મિત્ર સાથે બેઠો હતો. તે દરમિયાન આકાશ નામનો યુવક ત્યાં આવ્યો હતો, જ્યાં દીપુ અને આકાશ વચ્ચે સામાન્ય બાબતને લઈ ઝઘડો થયો, જે બોલાચાલીએ બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને સામસામે મારામારી થઈ, જ્યાં અંતે આ મારામારીની ઘટના લોહિયાળ બની હતી. દીપુ રાઠોડને આકાશ બેસાણે ચપ્પુના ઘા મારી દીધા, જેથી દીપુને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું. મારામારી દરમિયાન દીપુને પણ ઈજાઓ થઈ હતી અને તેને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઉમરા પોલીસે હાલમાં મારામારી અને હત્યાની સામસામે ફરિયાદ દાખલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તમારું નામ, ક્યાં રહો છો? પલસાણા. અને મેં તો અહીંયા રહેતી પણ નથી, મારા ભાઈ રહે છે. પણ આજે મારા ભાઈ કીધું એ સાચી વાત છે, જમીન નીકળ્યા અને એક વ્યક્તિ આવીને આવી રીતે મારી દીધું. મરણ જનાર કોણ થાય છે? મારો સગો ભાઈ છે. તમે શું છો? એની કોઈ દુશ્મની નહીં, છોકરો એટલો સારો હતો કે કોઈ આડે દુશ્મની નતો કરતો. એ તો હવે શું ખબર ભાઈ, મસ્તી મજાક માં એમ કે છે, હાથે પી ખાય, એની હાથે બેસીને ખાય છે, ને પછી આ વ્યક્તિ આવું કહેલું. તમારું નામ, ક્યાં રહો છો ને શું ઘટના? સાહેબ, મારું નામ દેવાંગ શંકરભાઈ રાઠોડ, વેસો આવાસ પાણી ટાંકી સિલ્ક બિલ્ડિંગ ના પાછળ. અને મારા ભાઈ જમીને નીચે ઉતરા એટલે હાલમાં પી ધરાઈને એક વ્યક્તિ આવ્યો અને ડાયરેક્ટ ચાકુ મારા મારી કરી. સાહેબ, ચાકુથી આવાસ માં 7 નંબર બિલ્ડિંગ માં બિલ્ડિંગ રૂમ નંબર કેટલા? 14 નંબર રૂમ નંબર. સુરત પોલીસ કોઈને કોઈ મુદ્દે થોડા દિવસ રહીને વિવાદમાં આવતી હોય છે અને ત્યારે સુરતના મધરપુરા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાનો એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ ફરી એકવાર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં રૂપિયા ઉઘરાવવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાસ કરીને સુરતના લાલ દરવાજાથી કતારગામ તરફ જતા માર્ગ પર જૂની કતારગામ ઝોન ઓફિસ 3 રસ્તા ગોતાલાવાડી પાસે ટ્રાફિક પોલીસ ખુલ્લેઆમ રૂપિયા ઉઘરાવતી હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા હતા. ખાનગી માણસો મારફત તથા ઉઘરાણાનો વિડીયો એક ખાનગી વ્યક્તિએ ઉતારી લીધો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ખુલ્લેઆમ જાહેરમાં રૂપિયા ઉઘરાવતી ભ્રષ્ટાચાર આચરતા આ ટ્રાફિક પોલીસ સાથે ખાનગી માણસો ઉઘરાણું કરતા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. તેમજ આ ડિસ્ટાફના માણસો છે એવું ટ્રાફિક પોલીસ દ્વારા જણાવાતા લોકો ઉશ્કેરાયા હતા. આ બાબતે પોલીસ કમિશનર પગલા ભરે એવી માંગણી પણ ઉઠી રહી છે. સમાચારમાં લઈએ એક બ્રેક. દસમા ધોરણ અને 12મા ધોરણના દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને બેસ્ટ ઓફ લક. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા એ જ બધું પરીક્ષા ખંડમાં આવતું જાય અને કલમ સડસડાટ ચાલે તેવી તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બ્રેક બાદ સમાચારમાં આગળ વધીએ.
सूरत जिल्लाना पलसाणा तालुकाना चलथाण गामे तस्करोनो सामनो करी जानमाल तेमज परिवारनुं रक्षण करनार युवतीनुं सन्मान करवामां आव्युं हतुं। युवती ने रोकड़ा रूपया 10,000 इनाम तेमज सन्मान पत्र आपी सूरतना रेंज आईजी अने जिल्ला पोलिस वडा द्वारा प्रोत्साहित करवामां आवी हती। त्रण दिवस पहला पलसाणा तालुकाना चलथाण गामे आवेली राम कबीर सोसायटी में मोड़ी रात्रे त्रण तस्करोए घरनी पाछळना दरवाजानो नकूचो तोड़ी चोरी करवाना इरादे घरमां घुस्या हता, परंतु घरमां हाजर कॉलेजियन दीकरीए त्रणेय तस्करोनो प्रतिकार कर्यो हतो अने सामनो करी त्रणेय चोरटाओने भगावी दीधा हता। बहादुर दीकरी रिया स्वाइन बीएससी ना प्रथम वर्ष में अभ्यास करे छे अने घटनाना दिवसे पोतानी परीक्षा की तैयारी करती हती अने पोतानी बहन साथे वांचन करती हती त्यारे घरना पाछळना भागे अवाज आवता दौड़ी गई, ज्यां त्रण अजाण्या लोकोने घरमां जोता तेमनी साथे बात भीड़ी हती। घटना दरमियान त्रण चोरटाओ पैकी एक तस्करे आ दीकरी पर चाकू वडे हुमलो करी दीधो। रिया इजाग्रस्त थी छता रियाए गभराया वगर तस्करोनो सामनो कर्यो हतो अने आखरे तस्करोए भागी जवुं पड्युं। जो कि घटनानी जाण थता पोलीसे घटनास्थळे पहोंची जई तपास हाथ धरी हती तेमज आ घटनानी नोंध सूरत रेंज आईजी राजकुमार पांड्याने पण लीधी हती तेमज जिला पोलीस वडा उषा राडाए देसाई बहादुर दीकरी रियाना घरे पहोंच्या हता अने दीकरीना भारो भार वखाण करी बहादुर दीकरीने 10,000 रोकड़ पुरस्कार तेमज सन्मान पत्र आपीने सन्मानित करी हती। 30 तारीख रात को रियाबेन के घर पे 3 चोर लोग आए थे और उस समय चाकू से इनको अटैक करने की कोशिश की, तो बहादुरी से उसको रेसिस किया और उनके उस समय उसके हाथ में भी इंजूर हो गया था। उसके बावजूद इमीडिएटली अलर्ट होके आवाज़ की और पेरेंट्स आसपास लोग तुरंत आ गए थे, उसके वजह से चोर भाग गए थे। तो उनकी जो बहादुरी को प्रोत्साहन देने के लिए मैं और एसपी आज आके 10,000 रुपीज़ का रिवॉर्ड और एक सर्टिफिकेट भी दिए हुए। उसके साथ साथ फ्यूचर में हम लोग अभी एग्जाम्स पीरियड है, एग्जाम खत्म होते हुए वैकेशन पीरियड में सेल्फ डिफेंस फॉर वुमेन एंड चिल्ड्रन स्कूल कॉलेज गोइंग चिल्ड्रन के लिए देने के लिए हम लोग तय किए और जल्दी से जल्दी वो शुरू करेंगे। थैंक यू। सतत वधी रहेला पेट्रोल डीजल भाव ने लईने कांग्रेस द्वारा हवे विरोध शुरू करवामां आव्यो छे। सूरत में वनिता विश्राम ग्राउंड खाते मोटी संख्या में कांग्रेस कार्यकर्ताओ एकत्रित थया हता। देखावो अने सूत्रोच्चार करता नेता कार्यकरोनी पोलीसे टिंगाटोळी करीने अटकायत करी हती। समग्र देश में हाल में मोंघवारी मोटो मुद्दो बनी गयो छे त्यारे आगामी दिवसों में आवनारी चूंटणी ने ध्यान में राखीने सूरत कांग्रेस विरोध प्रदर्शन चालू कर्युं छे। खास करीने पेट्रोल डीजल अने गैसना भाव वधारा सहित जीवन जरूरियातनी प्राथमिक चीज वस्तुओनी वधती किंमतोने मुद्दो बनावीने हवे लोको सुधी पहोंचवानो प्रयास शुरू कर्यो छे। मध्यम अने गरीब प्रजा उपर मोंघवारीनो मार सतत पड़ी रह्यो छे। शाकभाजीथी लईने तेलना भाव होय के पछी अन्य जीवन जरूरियातनी चीज वस्तुओ पर मोंघवारीए माजा मूकी छे। खेडूतोना अति जरूरी एवा खातर उपर पण भाव वधारो थयो छे अने तेने कारणे खेडूतोनी पण आर्थिक स्थिति नबळी थई रही छे। કોંગ્રેસના આ દેખાવો અને સૂત્રોચ્ચાર વચ્ચે અઠવા ગેટ વનિતા વિશ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રયાસ કર્યા હતા, તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓ અને અગ્રણી કાર્યકરો સહિત 20થી વધુ લોકોને અટકાયતમાં લીધા હતા। કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી અટકાયતી પગલાં ભર્યા હતા। ગેસ, ઓઇલ, પેટ્રોલ, કેરોસીન ના ભાવ 50 રૂપિયે પેટ્રોલ હતું તો મોદી સાહેબને ખૂબ આકરું લાગ્યું હતું, લૂંટ લાગી હતી। તો હવે અત્યારે 100ની ઉપર ગયું પેટ્રોલ, ડીઝલ, ગેસ, દરેક વસ્તુના ભાવ આ રીતે વધી ગયા। ગેસ 400 રૂપિયાનો આજે 1100 રૂપિયા થઈ, એટલે કોઈ પણ જરૂરી વસ્તુના એને પરિણામે ખાદ્ય પદાર્થોના, શાકભાજીના, રાશનના ભાવ 4 ગણા વધી ગયા અને પેટ્રોલ ગેસના ભાવ તો 600 ગણા વધી ગયા। આટલો બધો ભાવ વધારો છે, ટેક્સ ડ્યુટી એમણે 4 ગણી વધારી દીધી, હવે આનો અંત ક્યારે લાવશે? અમે એક આખું સમગ્ર અઠવાડિયું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપ્યો છે મોંઘવારીની વિરુદ્ધમાં। અમારે ધરણા, પ્રતિક ઉપવાસ, આંદોલન કરવાનું છે। અમે પરમ દિવસે કર્યું, અડધો જ કલાકમાં 15 મિનિટમાં જ પોલીસે અમારી ધરપકડ કરી। આજે અમે પરમ દિવસે એમને અરજી આપી કે ભાઈ અમને તમે પરવાનગી આપો કે અમે 2 કલાક માટે 4 રસ્તા પર ધરણા કરી,
તો એમણે અમારી અરજી નામંજૂર કરી દીધી. અમને એનો આઘાત અને દુઃખ છે, કારણ કે લોકશાહીનું ખૂન કરે છે. ભાવ વધે છે એ લોકશાહીનો અધિકાર, આપણે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે અને લોકશાહીની હત્યા પોલીસ મારફત કરીને માનવીય અધિકારોનું પણ હનન કરે છે. એટલે આ સરકારની સામે એનો સખત વિરોધ કરવા માટે અમે આંદોલનના ભાગરૂપે આ ધરણાનો કાર્યક્રમ મોઘવારીની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ. સુરત શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સુરતના વેલંજા વિસ્તારમાં આવી જ એક મોબાઈલ ચોર મહિલાને ઝડપી લઈ સ્થાનિકોએ તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. મહિલાના સાગરી તો નાસી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકોએ મહિલા પાસે એપાર્ટમેન્ટમાં સાફ સફાઈ કરાવી પરસેવો પડાવ્યો હતો. સુરતના વેલંજા વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલક સાથે એક મહિલા સહિત તેની આખી ટોળકી મોબાઈલ ફોન ચોરી કરવા માટે આવી હતી. આ ટોળકી મોબાઈલ ચોરી કરે તે પહેલા જ એક મહિલાને સ્થાનિકોએ પકડીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો. લોકોએ આ મહિલા તસ્કરને માર મારવાના બદલે હાથમાં ઝાડુ પકડાવીને બિલ્ડિંગની સાફ સફાઈ કરાવી હતી અને તેની મહેનતના રોટલા ખાવાનો પાઠ ભણાવ્યો હતો. સ્થાનિકોએ એક રિક્ષા પણ ઝડપી પાડી છે. વિડીયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. તે લિંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને તેની સાથેના સાજીદ બિલાલ અને ચાચા નામના વ્યક્તિ પણ મોબાઈલ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું હતું. મહિલાએ પોતાનું નામ શબાના હોવાનું કહ્યું હતું. મહિલાને હાલ પોલીસને હવાલે કરવામાં આવી છે અને તેણે અગાઉ આ વિસ્તારમાં કોઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કોરોના કાળ બાદ સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સુરત એરપોર્ટ ફરીવાર ધમધમતું થયું છે. ત્યારે માર્ચ મહિનાની જો વાત કરવામાં આવે તો 1,15,000થી વધુ મુસાફરોએ સુરત એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો. કોરોનાના કારણે સુરત એરપોર્ટ ઉપર મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ પર પ્રતિબંધ હોવાના કારણે સુરત એરપોર્ટ પરથી અવરજવર કરતા મુસાફરોની સંખ્યા ઘટી ગઈ હતી. પણ હવે ફરી એકવાર સુરત એરપોર્ટ કોરોના પહેલાની સ્થિતિમાં હતું તેવી મુસાફરોની ક્ષમતા સાથે ફરી એકવાર ધમધમવા લાગ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધો ધીમે ધીમે હટાવી લેવાયા છે અને ફરી એકવાર ફ્લાઇટ શરૂ થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગત માર્ચ મહિનામાં જ 1,15,025 મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાંથી 1,11,000 ડોમેસ્ટિક ઉડાન ભરાઈ હતી, જ્યારે 2,977 લોકોએ આંતરરાષ્ટ્રીય ઉડાન સુરત એરપોર્ટથી ભરી હતી. તો સુરતથી શારજા જતી ફ્લાઇટ 85% બુક હતી. અનેક નવી એરલાઇન્સો સુરત એરપોર્ટ સાથે કનેક્ટ થઈ રહી છે. એટલું જ નહીં, તેની સાથે સાથે નવા શહેરો સાથે પણ સુરતની એર કનેક્ટિવિટી વધતા હવે મુસાફરોની સંખ્યા પણ વધી છે. સુરત એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ભાડા વધારે છે, જોકે તેમ છતાં પણ મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે સુરત એરપોર્ટ માટે આવકારદાયક બાબત ગણાવી શકાય. નવસારીના મરોલી દાભેલ માર્ગ પર ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. આગ વધુ વિકરાળ હોય સચિન હોજીવાલા સુરત બારડોલી ગણદેવી અને બિલીમોરાથી ફાયર ફાઈટરોને બોલાવવામાં આવ્યા હતા અને ભારે ઝામત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદસીબે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાનો બનાવ બન્યો નથી. નવસારીના મરોલી ડાભેલ માર્ગ પર આવેલ ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગતા ગોડાઉન પાસે દોડધામ મચી ગઈ હતી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બનતા દૂર દૂરથી જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ થતાં નવસારી ફાયર ફાઈટર સાથે લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે નવસારી ઉપરાંત સચિન હોજીવાલા એસ્ટેટ, સુરત શહેર, બારડોલી અને ગણદેવી ખાતેથી પણ ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા. આગ વધુ બેકાબુ બનતા આગ ઓલવવામાં લશ્કરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ આગ કેવી રીતે લાગી તે અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લાના ખેરગામના ખાખરી ફળિયામાં દીપડો દેખાયો હતો. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પાંજર પૂરવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા. આ દીપડો આજે સવારે પાંજરે પુરાતા લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. નવસારીના ખેરગામ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંકથી લોકો ભયભીત બન્યા હતા. ખેરગામના ખાખરી ફળિયા ખાતે થોડા દિવસ અગાઉ બકરાનું મારણ કરીને દીપડાએ વાછરડા પર પણ હુમલો કર્યો હતો. સમગ્ર પંથકમાં આતંક મચાવનાર ખૂંખાર દીપડાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકોની રજૂઆતને પગલે ફોરેસ્ટ વિભાગની ટીમે ખેરગામના ખાખરી ફળિયા વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા હતા.
આ પાંજરામાં આજે સવારે ખૂંખાર દીપડો પુરાઈ જતા વન વિભાગે સ્થાનિક લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકો આ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. વન વિભાગ દ્વારા આ દીપડાનો કબજો લેવામાં આવ્યો છે, તેમજ તેને હવે દૂરના જંગલમાં મૂકવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આપણું સુરતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.